ઝિમ્બાબ્વેથી અઠ્યાવીસ નવેમ્બરે જામનગર આવેલા બોતેર વર્ષીય વૃત્તને ઓગણત્રીસ નવેમ્બરે શરદી અને ખાંસીના લક્ષણો હોવાથી તેમણે ખાનગી લેબમાં કોરોના ટેસ્ટ કરાવ્યો હતો તો જામનગર બાદ મુંબઈમાં પણ ઓમિક્રોનનો કેસ નોંધાયો છે મુંબઈમાં ઓમિક્રોનનો જે કેસ નોંધાયો છે તેત્રીસ વર્ષીય યુવાન દક્ષિણ આફ્રિકાથી દુબઈ અને દિલ્હી થઈને કલ્યાણ ડોંબિવ પહોંચ્યો હતો

એમના માટે ખાસ તો જે કોવિડ વોર્ડ કરતાં પણ એક અલગ આઇસોલેટેડ વોર્ડ બનાવવામાં આવ્યો છે ડેન્ટલ હોસ્પિટલમાં ત્યાં એમને રાખવામાં આવ્યા છે એની સાથે જે ભારત સરકાર અને રાજ્ય સરકારની એસઓપી છે એ પ્રમાણે એ જે વિસ્તારમાં રહે છે એ વિસ્તારને પણ માઇક્રો કન્ટેનમેન્ટ તરીકે આપણે જાહેર કરી અને એ બધા જ લોકોને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે એની સાથે સાથે બધાનો જ આપણે ટેસ્ટ કરવામાં આવ્યો છે જે નેગેટિવ આવ્યો છે આની સાથે સાથે મારે જામનગર મહાનગરપાલિકાના રહેતા અને જામનગર જિલ્લાના બધા જ નાગરિકોને વિનંતી છે કે બને એટલું ઝડપથી જેનું પણ રસીકરણ બાકી હોય બીજો ડોઝ બાકી હોય ઝડપથી લઈ લે એની સાથે માસ્ક પહેરવાનું સોશિયલ ડિસ્ટન્સ રાખવાનું ભીડભાડમાં જવાનું આ બધી બાબતો જે છે એના ઉપર આપણે અંકુશ રાખીશું તો જે કોરોનાનો ફેલાવો જે છે એનો થતો આપણે અટકાવી શકીશું દર્દી વિસ્તારમાં રહેતા હાલ આરોગ્ય વિભાગ દ્વારા હવે કઈ પ્રકારના આગળ પગલાં તે વિસ્તારમાં અને આસપાસના વિસ્તારોમાં લેવામાં આ જે દર્દી આપણને પહેલી તારીખે જ્યારે કેસ પોઝિટિવ આવ્યો ત્યારે જ આપણે એને અમિક્રોન શંકાસ્પદ તરીકે જ નક્કી કરી અને જે સરકારની એસઓપી છે એ પ્રમાણે કાર્યવાહી કરવાનું ચાલુ કરી દીધું હતું અને એ જ વખતે આપણે એમના ઘર જે છે માઇક્રો કન્ટેનમેન્ટ તરીકે રહે અને એમના સેમ્પલ જે છે એ પણ તરત લેવાઈ જાય એ પ્રકારની સૂચનાઓ અને એ પ્રકારનું અમલીકરણ ચાલુ કરી દેવામાં આવ્યું હતું અને આ સાથે સાથે જે લોકોના રિપોર્ટ પણ હતા એ ઝડપથી આવી જાય અને આપણે એ લોકોને હોમ આઇસોલેશનમાં જ રાખી શકીએ એ માટે આપણી આરોગ્ય ટીમ દ્વારા પણ

એ એસઓપી પ્રમાણે જે પણ આ એટ કેટલેક એટલે અગિયાર દેશો છે એમાંથી કોઈ પણ વ્યક્તિ આવતા હોય ત્યારે ત્યાંને ત્યાં જેનો આરટી પી ટેસ્ટ થાય એ પ્રકારની વ્યવસ્થા આપણે કરવામાં આવી છે ઇવન અમદાવાદ એરપોર્ટ ઉપરથી પણ જે વ્યક્તિઓ આવે છે એનું પણ લિસ્ટ જે છે જામનગર જિલ્લા અને જામનગર મહાનગરપાલિકાને મળે છે અને એ સંદર્ભમાં એ જે લોકો જે છે એમનું પણ આપણે તરત ટેસ્ટિંગ થાય અને એ આપણા મોનિટરિંગમાં રહે એ પ્રકારની વ્યવસ્થા જામનગર મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે લોકોમાં ભયનો માહોલ શું મેસેજ ખાસ તો કોવિડ માટે સરકાર છેલ્લા કેટલાય સમયથી રસીકરણ માટેના પ્રયત્નો કરી રહી છે આપ સૌ સૌ પ્રથમ કોરોનાને લગતી જે રસી છે એના બંને ડોઝ લઈ લો એવી મારી વિનંતી છે એની સાથે સાથે બધા જ લોકો સાવચેતી પણ રાખે અને જે સરકારની સૂચનાઓ છે માસ્ક પહેરવાની બાબત આવે ભીડભાડમાં જવાનું ટાળવાનું હોય કે અન્ય પ્રસંગોમાં જે સરકારે નિયંત્રણો મૂકેલા છે એ નિયંત્રણો આપણે જો સાચવી રાખીશું તો મને લાગે છે કે કોવિડનો ફેલાવો થતો આપણે અટકાવી શકીશું તો સાહેબ ના આગેવાની હેઠળ જે છે કાર્યવાહી શરૂ કરી દેવામાં છે લોકો પણ આ બાબતે તકેદારી રાખે કોઈ ભયની જરૂર નથી પરંતુ જે ઓમિક્રોન લડવા માટે જે છે કોરોના સામે વેક્સિનેશન પણ એટલું જરૂર છે ત્યારે તમામ લોકોને સાવચેતીના પગલા લેવા પણ અપીલ કરવામાં આવી રહી છે મુસ્તાક દલ ઝી મીડિયા જામનગર